દર વર્ષે હું કચ્છમાં આવું છું. ક્યારેક તમે વાઇટ રણ બતાવો છો, તો ક્યારેક નવી જગ્યાઓ ઇન્ટ્રોડ્યુસ કરું છું. પરંતુ આ વખતે કચ્છ આવી છું હું શેના માટે? એક નવી નક્કોર ઈવી બાઇક ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ઇન્ટ્રોડ્યુસ મેટર એરા 5000 પ્લસ બાઇક ટુ યુ. ઇન્ફિનિટી રસ્તા ઉપર જ્યારે મેં પહેલી વખત ગાડી ચલાવીને ત્યારે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ હું અહીંયા બાઇક રાઇડર સાથે આવીને આવો એક્સપિરિયન્સ કરીશ. તમને તો ખબર જ હશે કે દુનિયાનો સૌથી લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ કચ્છમાં જોવા મળશે. સોલર એનર્જી યુઝ કરવામાં ગુજરાતીઓ નંબર વન છે, અને કદાચ એટલે જ એક ગુજરાતીને થયું હશે કે જે ગુજરાત 2047 સુધીમાં ઝીરો કાર્બન બનવાના પ્લાન કરી રહ્યું છે, એ ગુજરાતના યુથને જરૂર છે એક એવા ઈવી બાઇકની જેમાં ગિયર પણ પડતા હોય. યુ નો, મેટર ઈવી બાઇકની મીડિયા ડ્રાઈવ દરમિયાન મને ખબર પડી કે આ સ્ટાર્ટઅપ તો ગુજરાતનું છે. મને મોકો મળ્યો મોહનલાલભાઈને મળવાનો, હુ ઇઝ અ ફાઉન્ડર ઓફ ધીસ સ્ટાર્ટઅપ, એન્ડ લેટ્સ નો ધ સ્ટોરી બિહાઇન્ડ his journey. So first of all, I want to say thank you so much, Mohan, for giving me time. Thank you. So aaj je bike chhe ne, eni media drive darmiyan main feedback ma evo sambhyu ke tame 5-6 varsh ma aa motorbike banai e bahu saru kehvay. So pehlo prashna mane e thayo ke usually motorbike ne banta var kitli thati hoy chhe? Bija no to mane bahu khyal nathi, pan amara je 5 varsh thaya chhe eni journey ek to 2019 ma main chalu karyu. અને 2020માં કોવિડ આવ્યું. 2020-21 થોડાક 2 વર્ષો બગડ્યા છે, પણ આઈ થિંક જે 5 વર્ષ અમે કાઢ્યા છે એમાં કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ, એસ્પેશિયલી ઓટોમોટિવ, જે કેર અને અટેન્શન આપવું પડે છે નાની નાની ડિટેલને, પણ એ ધ્યાન રાખવું, એ કાળજી રાખવી કે એકો એક વસ્તુ, એકો એક યુઝ કેસ કવર થયો છે. એના લીધે કદાચ છેલ્લા 2-2.5 વર્ષ તો અમે ખાલી ટેસ્ટિંગ અને રિફાઇનિંગમાં જ કાઢ્યા છે. એટલે એના પછી 5 વર્ષે અમે બહાર આવી રહ્યા છીએ, અને હજુ પણ એવું કહી શકું કે ફીચર્સ બીજા એડ કરવા આ જ બાઇક ઉપર, હજુ અમે તો, અમને એન્જિનિયરોને છોડશો તો અમે બનાવ્યા જ કરીશું, કોઈ અંત નથી. પણ 5 વર્ષ પછી જે આજે પ્રોડક્ટ છે અને જે ચલાવીએ છીએ, એ આઈ થિંક અમારા માટે એક લેવલ ઓફ સેટિસ્ફેક્શન આવી ગયું છે કે આ હવે પ્રોડક્ટ એવું છે કે કન્ઝ્યુમરના હાથમાં આપી શકીએ. સો કન્ઝ્યુમરના હાથમાં એક એવી ઈવી બાઇક આપવી જેમાં ગિયરબોક્સ આવે છે, એ વિચાર કઈ રીતે આવ્યો હતો? બીકોઝ મોસ્ટલી તો એવું હશે ને, ઈવી તો આમ ઇઝી ટુ રાઇડ ટાઈપ્સ, એટલે ગિયરબોક્સ હોતા જ નથી. અમારે એવું થયું કે અમે, અગેન 2019ની જ વાત છે, કે જ્યારે અમે માર્કેટ જોઈ રહ્યા હતા અને ત્યારે અમે જોયું કે બહુ જ ઘણા બધા સ્કૂટરો છે, મોટરસાઇકલો બહુ દેખાતી નહોતી. એટલે અમે કીધું કે એકચ્યુઅલ ઇન્ડિયા 66% માર્કેટ, 70% માર્કેટ મોટરસાઇકલો છે, અને આપણે 30% સ્કૂટર છે ને એની અંદર ઇવીઝ મળે છે પણ મોટરસાઇકલમાં નથી મળતી. એટલે અમે ત્યારે આ ચાલુ કર્યું કે મોટરસાઇકલવાળાઓને શું એવું જોઈએ છે બાઇકમાં કે જેના લીધે એ લોકો ઇવી ઉપર ટ્રાન્ઝેક્શન કરવા તૈયાર હોય. અને સૌથી પહેલી વસ્તુ અમે જોઈ તો મોટરસાઇકલમાં ગિયરબોક્સ હોવું એ બધાએ એકદમ એક્સેપ્ટેડ વસ્તુ રાખી છે, પણ અમારો મત ગિયરબોક્સ મૂકવાનો એ એક વસ્તુ હતી, પણ બીજા કારણોમાં આપણા રોડ્સ, બધા રોડ્સ એકદમ પરફેક્ટ નથી. હવે તમે ટાયરો મોટા આપ્યા છે, તમે સસ્પેન્શન્સ આપ્યા છે, તમે ગાડી લાંબી આપી છે, હવે તમે ગિયરબોક્સ લઈ જાઓ છો, એટલે આ મોટી ગાડી નાનું એન્જિન જેવો પ્રોબ્લેમ થઈ જાય છે. અને એટલે અમારે ગિયરબોક્સ મૂકવું, કારણ કે એક પોઈન્ટ પછી આપણે મોટરસાઇકલની અંદર જો પાવર ના મળે તો કોઈ કન્ઝ્યુમરને ગમતું નથી હોતું, અને એ આપવા માટે જ અમે લોકોએ ગિયરબોક્સ અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. પાવર તો બહુ સારો છે, કારણ કે હું પર્સનલી, મને બાઇક ચલાવતા આવડતી નથી, પણ હું એક રાઇડરની સાથે ગઈ હતી અને એણે મને સ્પોર્ટ્સ મોડમાં ખાલી એકવાર આમ કહ્યું કે એકવાર અનુભવ લો તમે કે આ ઈવી જેવું તમને લાગે છે કે નહીં. એન્ડ ઇટ વોઝ માય ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ વિથ ઈવી બાઇક. ઇનફેક્ટ ઈવી કાર સાથે હું ઘણી સંકળાયેલી છું, અને આઈ હેવ ઓલ્સો ઓબ્ઝર્વ દેટ યુ ઓલ્સો યુઝ પર્સનલી પણ ઈવી કાર જ તમે યુઝ કરો છો. સો વિચ મીન્સ ક્યાંક ને ક્યાંક પર્યાવરણમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરવાનો પહેલેથી તમારો વિચાર હશે જ, નહીં તો ઘણા બિઝનેસીસ છે, તમારા ખૂનમાં જ બિઝનેસ છે, એટલે આઈડિયાઝ બી ઘણા બધા હશે. સ્ટીલ
યુ સિલેક્ટેડ કે ચલો આપણે આ ઈવીવાળામાં જ જવું છે. અને આ સ્ટાર્ટઅપમાં તમે ફંડ પણ રેઝ કરેલું છે, એટલે ઘણા બધા એવા ઇન્જિનિયર્સ છે અને ઘણા બધા એવા લોકો છે, અને એ લોકોને સ્ટાર્ટઅપ કરતી વખતે ઓલવેઝ ફંડ રેઝ કરવામાં પણ તકલીફ પડે છે. તમને એવી કોઈ તકલીફ પડી હતી ખરા? અમને એવી તકલીફ પરસે કોઈ પડી નથી, પણ એક જ વસ્તુ છે જે અમે બહુ જ પહેલાંથી ધ્યાન રાખી હતી એમાં, કે તમે કોઈ પણ બિઝનેસ બનાવો ને બિઝનેસ એવી રીતે બનાવો જો કે તમારે ફંડ રેઝ કરવાની જરૂર ના પડે. એટલે પ્રોફિટેબિલિટી સેન્ટર ઉપર રાખવાની, અને હું પાછો હાર્ડવેર બિઝનેસવાળો છું, હું સોફ્ટવેર અને સોફ્ટવેર એઝ અ સર્વિસીસમાં નથી, એટલે હું હાર્ડવેરના પર્સપેક્ટિવથી બોલી શકું કે ધંધો એવો રાખવો કે તમે પ્રોફિટેબલ ફંડિંગ વગર કરી શકો, અને જો એ દેખાતું હશે ને એ ડેમોન્સ્ટ્રેટ થશે તો ફંડિંગ બહુ જ ઇઝીલી આવી જશે. જેને પૈસા નથી જોઈતા એને સૌથી પહેલા પૈસા મળતા હોય છે. 100% વાત છે. કમિંગ બેક ટુ અગેન સ્ટાર્ટઅપ ફેઝ, કે તમે આ 2019 સ્ટાર્ટઅપ કર્યું અને ફાઇનલી આજે 2024 રનની વચ્ચે આ મીડિયા ડ્રાઈવ મેં અનુભવી. આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો યોર ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ વિથ મીડિયા જર્નાલિસ્ટ, ઓટોમોબાઈલ જર્નાલિસ્ટ. હાઉ વોઝ ઇટ? એક્સપિરિયન્સ ઇઝ બીન ફેન્ટાસ્ટિક. આઈ મીન, એક તો અમે નક્કી કર્યું હતું કે રાણા જ આવું છે, એટલે એકચ્યુઅલી અમને ડેટ્સ મેચ નહોતી થઈ, એટલે અમારે આખી ઇવેન્ટ અઠવાડિયું પુશ કરવી પડી હતી. કારણ કે આ જગ્યા ફૂલની ફૂલ જ જાય છે, ફૂલ ઉપર જ ફૂલ હતી. અને અમે અહીંયા એટલે જ કર્યું કારણ કે આ લેન્ડસ્કેપ, તમને હિલ્સ મળે છે, તમને સિટી મળે છે, તમને હાઈવે કન્ડિશન્સ મળે છે, તમને બધી જ જાતની ટેસ્ટિંગ કરવું અહીંયા એકચ્યુઅલી કરવા મળે છે, અને કોઈને ખબર જ નથી. આપણે ગુજરાતના જ બેકયાર્ડમાં છે અને આપણે કોઈને ખબર જ નથી કે આવું લેન્ડસ્કેપને આવી વસ્તુ અહીંયા મળી રહી છે. એટલે મીડિયાને ટેસ્ટ કરવા મળી, નવી વસ્તુ જોવા મળી, અને પહેલી વાર ખબર પડી કે ઇન્ડિયામાં પણ આવી જગ્યાઓ છે. એટલે ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ. ઓટોમોબાઈલ જર્નાલિસ્ટ હતા એ મોટા ભાગના બહારના હતા, એ લોકોનો પણ એવો ફીડબેક હતો કે રણ જેની અંદર તમને એક્સ્ટ્રીમ ઠંડી પણ મળી જાય છે અને સખત ગરમી પણ મળે છે, તો એક એન્ઝાયટી હોય છે ઈવી બાઇકને લઈને કે ક્યાંક આ ગરમ થશે, સળગી જશે. તો કારણ કે ભૂતકાળમાં એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે ડિફરન્ટ બ્રાન્ડ્સના. સો તમારું R&D સેન્ટર જ્યારે અમે વિઝિટ કર્યું ને ત્યારે ટેકનિકલ ભાષામાં અમને સમજાવવામાં આવ્યું હતું કે કેમ આ ઈવી બાઇક ગરમ નહીં થાય. આઈ વોન્ટ યુ ટુ એક્સપ્લેન દેટ પાર્ટ. આઈ થિંક પહેલાં ગરમનો પ્રોબ્લેમ સમજવો પડશે, કારણ કે બહુ લોકો બહુ બધી વાતો કરતા હોય છે. રાઈટ. એક બહુ સિમ્પલ વસ્તુ છે, અમદાવાદમાં આપણે 48 degrees સમરમાં આવીએ છીએ, એના પછી બાઇકો બહાર પાર્ક થાય છે, ગરાજમાં તો આપણે મૂકતા નથી. હવે ત્યારે બેટરી અંદર ને અંદર 50-55 degrees તો ઓલરેડી અવન જેવું બની ગયું છે, અવનની અંદર બેસીને શેકાઈ ગઈ છે. હવે તમારે બાઇક કાઢીને ચલાવવી છે, 60 degrees બેટરીઓ કામ કરવાનું બંધ કરવાનું છે. હવે 5 degrees બહુ છે નહીં, 2 મિનિટ ચલામ વધી જશે. આ વસ્તુ ગુજરાતમાં રહીને અમને સૌથી પહેલાં ખબર પડી છે. બીજા લોકો કદાચ ઠંડા એન્વાયરમેન્ટ્સમાં હશે, કે ઇન્ટરનેશનલ કંપનીઝ ઓલરેડી ઠંડા એરિયામાંથી જ આપી રહી છે, એટલે એ લોકોએ બહુ અટેન્શન નથી આપ્યું. આ વસ્તુ અમે અમારી પહેલી પ્રોટોટાઇપ 2020 બનાવી, કદાચ પહેલા દિવસની અંદર જ ખબર પડી ગઈ હતી કે અમારે કરવું પડશે. અને ત્યારથી અમે લોકોએ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા લિક્વિડ કુલિંગ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી. બેઝિકલી પાણીને ગ્લાયકોલનું મિક્સર અંદર ફેરવી રહ્યા છીએ, ખાલી ગરમી મેનેજ કરવા. અને આના લીધે બેટરી એકદમ સેફ થઈ ગઈ, બેટરીની લાઈફ વધી ગઈ, તમારી ગાડીનું પરફોર્મન્સ, તમે જ્યારે પણ ગરમી ઠંડી જે પણ વેધરમાં તમારે ચલાવી છે, કારણ કે ગાડીનું એન્ડ ઓફ ધ ડે એક જ કામ છે, તમને પોઈન્ટ એથી પોઈન્ટ બી તમને જ્યારે જવું હોય ત્યારે લઈ જવું જોઈએ, કોઈ કકળાટ ના જોઈએ. એ વસ્તુઓ જે કોર છે ઇવીઝ માટે જે સોલ્વ કરવી, એ સોલ્વ કરતા, અને અગેન એમાં અમારા 2-2.5 વર્ષ તો ગયા છે સોલ્વ કરીને બિલ્ડ કરવા, પણ આ કારણે અમારે લિક્વિડ કુલિંગ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરવી પડી. સો લિક્વિડ કુલિંગ ટેકનોલોજી પણ તમારી, બેટરીઝ પણ તમારી, સ્પેર પાર્ટ્સ પણ મોટા ભાગે આપણા ઇન્ડિયાના. મેં એવું સાંભળ્યું છે કે ઘણા બધા એવા ઇવી બાઇક્સ હોય છે જેમાં લોકો ઇન્ડિયામાં ભણવા આવે પણ વસ્તુ બનાવે અબ્રોડ જઈને અને પછી ઇન્ડિયામાં જ લોન્ચ કરે, એટલે આપણને કદાચ ક્યારેક મોંઘી પણ પડે અથવા તો એ 100% મેક ઇન ઇન્ડિયા ના કહેવાય. સો આપણો પ્રોજેક્ટ મેટર ઇવી કેવી રીતે 100% મેક ઇન ગુજરાત, મેક ઇન ઇન્ડિયા છે, લાઈક ગુજરાતથી ગ્લોબલ સુધી? અમને ખાલી 3 જ વસ્તુઓ અમે ઇમ્પોર્ટ કરવી પડે જે નથી મળતી ઇન્ડિયામાં, જે છે સેલ્સ લિથિયમના, મેગ્નેટ્સ અને ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ. આટલી 3 વસ્તુઓ અમારે ઇમ્પોર્ટ કરવી પડે છે. બાકી 80% ગાડી અમદાવાદના 50 કિલોમીટરની અંદરથી મળી રહી છે, એટલે આખી 80% ગાડી ગુજરાતની અંદરથી જ આવી રહી છે. એટલે મેક ઇન અમદાવાદ પછી મેક ઇન ગુજરાત પછી મેક ઇન ઇન્ડિયા.
અને બાકી જે પણ બચ્યું કર્યું છે એ સાઉથ નોર્થ બધેથી આવી રહ્યા છે પાર્ટસ. એટલે આમ જોવા જઈએ તો આ ત્રણ વસ્તુઓ છોડીને આખી ગાડી મેડ ઇન ઇન્ડિયા, ડિઝાઇન ઇન ઇન્ડિયા છે. અને તમે જે R&D સેન્ટર જોયું ત્યાં અમે ઓલમોસ્ટ 500 લોકો છીએ. અને 500 એ 500 એવું નથી કે ખાલી અમદાવાદના છે કે ખાલી ગુજરાતના છે, આખા ઇન્ડિયામાંથી લોકો આવ્યા છે અમદાવાદ ખાલી આ પ્રોજેક્ટ ઉપર કામ કરવા. મારા 500 જે અમે છીએ, અમારી ટીમ, આઈ મીન આસામથી પણ લોકો આવેલા છે અને કેરળ તમિલનાડુથી છે અને અમે હિમાચલ ને જમ્મુથી એ લોકો આવેલા છે કામ કરવા. એટલે એવું નથી કે ખાલી અમદાવાદના જ લોકો છે, બધા જ લોકો આવ્યા છે અમદાવાદના. એકચ્યુઅલી એ લોકો બહુ જ ખુશ છે અમદાવાદથી. સો એક એવો પણ પ્રશ્ન આવ્યો હશે ને બાઇક વખતે કે જ્યાં સુધી મને ખબર છે કે મેટર ઇવી બાઇક ઇઝ ધ ફર્સ્ટ બાઇક જે તમે પણ પોતાના લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ચલાવી છે. બાકી તો હું ફોર વ્હીલર વાળો છું, પણ આઈ થિંક જ્યારે બાઇક્સ જોઈ હતી ત્યારે બાઇક કેમ, કારણ કે ઇન્ડિયામાં કોઈ જ નહોતું બનાવતું. હું બહુ જ એવું માનું છું કે આપણે બેસ્ટ સુટેડ છે આપણે પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, કારણ કે હવે ઇન્ડિયા એવા સ્ટેજે નથી રહ્યું કે આપણે ઇમ્પોર્ટેડ ટેકનોલોજીસ કે ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સથી ચાલે છે. હવે આપણે જ લોકો આપણા વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ આપણે ડિઝાઇન કરીએ બીજા માટે, તો પોતાના માટે કેમ નહીં. એટલે આ વિચારીને મોટરસાયકલ જ્યારે નહોતી ત્યારે અમે નક્કી કર્યું કે કરીશું. પણ ગાડીવાળા થવાના ફાયદા એવા છે કે આપણાને ગાડીઓની અંદર બહુ જ બધા ફીચર્સ મળતા હોય છે. તમને નેવિગેશન મળે છે, કોલ ને મ્યુઝિક ને બધું જ મળે છે, ઇન્ફોટેનમેન્ટ. પણ મોટરસાયકલિસ્ટને આજ સુધી નથી આવ્યું. અને એક સિમ્પલ ક્વેશ્ચન હતો, કેમ? કોઈ રોકી નથી રહ્યું, કોઈ કારણ નથી નથી કરવા માટે. એટલે આ વસ્તુઓ પણ જે અમે ઇન્ટ્રોડ્યુસ કરીને જે તમે ચલાવીને જોઈને યુઝ કરી એ ફીચર્સ જે લાવા છે એ આઈ થિંક જો મેં ગાડી આટલા વર્ષો ચલાવી ના હોત તો મને સમજ ના પડતી કે શું મિસિંગ છે. એટલે આમાં બહુ જ જુદા જુદા પર્સપેક્ટિવ્સ બહુ જ જુદી જુદી જગ્યાઓથી આવી શકે છે. સો વાય યુ કોલ ધીસ બાઇક 22nd સેન્ચુરી બાઇક? 22nd સેન્ચુરી બાઇક એટલે કારણ કે જે ફીચર્સ ફોર વ્હીલર વાળાને છે અને મોટરસાયકલ વાળાને નથી મળ્યા, જે ફીચર્સ બેસ્ટ ઇન ક્લાસ, અગેન લિક્વિડ કુલિંગ ટેકનોલોજી ગાડીઓમાં છે, રાઈટ, મોટરસાયકલ્સમાં નથી. ઇનફેક્ટ એક ફીચર બહુ સરસ છે જે ગાડીમાં છે પણ મેં પહેલી વાર મોટરસાયકલમાં જોયું, વિચ ઇઝ એનું નામ શું છે ટેકનિકલી મને નથી ખબર. વોટ યુ કોલ ઇટ? જીઓ સમથિંગ, જીઓ ફેન્સિંગ, લિમિટેડ એરિયા ઓફ ઓપરેશન. કારણ કે મોસ્ટ ટાઈમ્સ બાઇક તમારી ચોરીઓ પણ બહુ થતી હોય છે. એટલે તમે હાઉ ડુ યુ સેટ એન અલર્ટ? એવું તો ના થવું જોઈએ કે 500 કિલોમીટર દૂર પહોંચી પછી તમે ફોન ચેક કરીને ખબર પડી ત્યાં છે, રાઈટ? એટલે કમ્પ્લીટલી ટેકનોલોજી મેં ખાલી ગાડીમાં જ જોઈ છે. અને કહું છું બહુ જ બધી એવી ટેકનોલોજીસ છે કે સૌથી સિમ્પલ કે તમે નેવિગેશન નથી તમારા મોટરસાયકલ્સ ઉપર, આ બધા જ ફીચર્સ. મને તો આનું નેવિગેશન ગમે છે અને એસ્પેશિયલી આ પેચમાં જ્યારે ફોનની સિગ્નલ્સ ભયંકર ઇન્ટરમિટન્ટ થઈ જાય છે, હા, ત્યારે જરૂર પડે છે નેવિગેશન. પણ એવા બાઇકર્સ છે જેને આવી રીતે એક્સપ્લોર કરવું ગમતું હોય છે રિમોટ એરિયાની અંદર, એને તો આવે મળી જાય. 100% ઓલસો ધેટ ફીચર કે જ્યારે તમે ફોનને કનેક્ટ કરો છો અને પછી કોઈનો કોલ પણ આવે છે, યુ ડોન્ટ ગેટ ડિસ્ટ્રેક્ટેડ, લાઈક જસ્ટ હાથની જોડે જાય છે. બેઝિક આઈડિયા એ છે કે તમારા ખિસ્સામાં ફોનને ચાવી ખિસ્સામાં જ રાખો, રાઈટ? ચાવી પેસિવ કીલેસ, બટન દબાવો ગાડીની જેમ ચાલુ થઈ જાય છે, ફોન તમારો બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય છે, રાઈટ? તમારે એક્ચ્યુઅલી હાથ તમારા હેન્ડલબારથી કદી કાઢવાની જરૂર જ નથી પડતી. યાર ટેકનોલોજીમાં એટલી બધી વસ્તુ સતત નવી આયા કરે છે ને કે આ બધા ફીચર્સ અત્યારે સાંભળીને હું જેટલી સરપ્રાઈઝ થઉં છું એવી રીતે મને લાગે છે કે હજી પણ ઘણા ચેન્જીસ આવશે. સો મેટરનું ફ્યુચર શું છે? સો અમારું ફ્યુચર તો અમે બહુ ક્લિયર છીએ કે અમે માસ માર્કેટમાં જ છીએ. અમારે એકચ્યુઅલી ઇન્ડિયાનો પ્રોબ્લેમ જ સોલ્વ કરવો છે, એટલે 100 to 200 cc અંદર રહેવાના છીએ. અને આઈ થિંક આ જે બાઇક છે તોય ઓન ધ હાયર એન્ડ છે, ક્લોઝ ટુ 200 cc જેવી છે. પણ 150 cc એન્ડ લોઅરમાં તો અમે લોકો 100% સ્વોપિંગ અને પ્લગ ઇન સિસ્ટમ્સમાં જ કામ કરવાના છીએ. કારણ કે સ્વોપેબલ બેટરી પેક્સ બહુ જ ફ્રીડમ આપી દે છે લોકોને, અને એસ્પેશિયલી આપણા અર્બન ને મેટ્રો એરિયાઝની અંદર એનો સખત ઉપયોગ થઈ શકશે. ડિલિવરી હોઈ શકે કે આપણા ડે ટુ ડે યુઝમાં આવી શકે. કારણ કે તમે વિચારો બેટરીનો ખર્ચો ઇઝ અબાઉટ 40% ધ કોસ્ટ ઓફ ધ બાઇક. હવે મેં બેટરી કાઢી લીધી ને સ્વોપિંગમાં મૂકી દીધી તો પછી બાઇક અપફ્રન્ટ સસ્તી પડી ગઈ,
હવે તમે ઇલેક્ટ્રિક છો એટલે સસ્તું જ છે ટુ ઓપરેટ, એટલે તમારે બહુ જ બધી રીતે આ વસ્તુ ઇઝી થઈ જાય છે કન્ઝ્યુમર ઉપર. અને નેક્સ્ટ 10 વર્ષની અંદર આપણે હજુ ઓલમોસ્ટ 5-10 કરોડ લોકો આર ગોઈંગ ટુ બી કમિંગ ઇન ટુ ધ વર્કિંગ એજ, કારણ કે આપણું પોપ્યુલેશન વધી રહ્યું છે, એટલે નેક્સ્ટ 10 વર્ષની અંદર ખાસા લોકો વર્કિંગ એજની અંદર આવવાના છે. અને આઈ થિંક એ લોકો મને જ લાગતું જિંદગીમાં ઇન્ટરનલ કમ્બશન જોવાના પણ છે. એ લોકો સુધીમાં ઇલેક્ટ્રિક એટલું મેઇન સ્ટ્રીમ થઈ ગયું હશે કે એ લોકો ઇલેક્ટ્રિક ઉપર જ રહેવાના છે. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇલેક્ટ્રિકના લીધે પોલ્યુશન ઓછું કરીએ છે, ઓછું ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છે, આપણા કન્ટ્રી માટે જ સારું છે, બંને રીતે બહુ જ સારું છે. યા એટલે એટલા માટે જ મેં મેન્શન કર્યું હતું કે ઇન્ડિયાનો ટાર્ગેટ છે 0 કાર્બન સુધી જવાનો બાય 2070, પણ ગુજરાતનો ટાર્ગેટ 2047 છે. એવા ટાઈમની અંદર આ પ્રકારની બાઇકનું ઇન્ટ્રોડ્યુસ થવું, દેટ ટુ વિથ અ વેરી ગુડ પ્રાઇસ બેગ, બીકોઝ મેં સાંભળ્યું છે કે 200 સીસીની બાઇક, એ પણ ઇવી, એ આટલા રૂપિયાની અંદર ઓફર કરવી ઇઝ ઓલ્સો અ ચેલેન્જ. પણ કારણ કે તમારું બધું ઇનહાઉસ છે, યુ કુડ ઓફર ધીસ બાઇક ઇન ધીસ અમાઉન્ટ, રાઈટ? 100%. આઈ થિંક આ વસ્તુ જો અમે જાતે એક કોમ્પોનન્ટ ના કર્યો હોત, હા, ક્રિટિકલ, તો અમે આ પ્રાઇસ પોઈન્ટ ઓફર ના કરી શક્યા હોત. સો એક તો છે 1.75 અને 1.85 ઇંચ અરાઉન્ડ ધેટ, યસ. સો અને હજી ફ્યુચરમાં એવી આવશે જે આનાથી બી થોડીક સસ્તી હશે, કારણ કે એનો પાવર ઓછો હશે, રેન્જ પાવર આના જ વેરિયન્ટ્સ હશે બીજા, અને એના પછી જે 150-125 સીસી છે તો આનાથી અડધા ભાવ જેવી. મેં તો એરા 5000+ ટ્રાય કર્યો, મારી હાઈએસ્ટ સ્પીડ હતી 15, કારણ કે મેં તો જીવનમાં બાઇક નથી ચલાવી. પણ કેટલી હેવી છે, મને એવું થઈ ગયું કે હું ઇલેક્ટ્રિક છે, અબાઉટ 165-170 કિલોની બાઇક છે. સો વિથ દેટ નોટ, બોટમ લાઈન એટલી છે કે મારે બાઇક ચલાવતા શીખવું પડશે. બહુ જ બધા એવા મારા વ્યુઅર્સ છે જે યંગસ્ટર્સ છે, એન્ડ દે ઓલવેઝ લુક ફોરવર્ડ ટુ સ્ટાર્ટઅપ કલ્ચર, બિઝનેસમેનના ઇન્ટરવ્યૂ સાંભળતા હોય છે. પણ તમારો ઇન્ટરવ્યૂ અમે પોતે પણ સાંભળ્યો, બહુ ટેકનિકલ હતો, ધંધાની વાત ગુજરાતીમાં હજી તમે કરી જ નથી. ના, પણ આઈ થિંક આ સ્ટાર્ટઅપની સ્ટોરી ઉપર જ એક વસ્તુ એડ કરવા લાયક એ છે કે આઈ થિંક ફંડિંગ આવું ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધ જર્ની, ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ. તમે છેવટે તો ઇન્વેસ્ટરના પૈસાના કસ્ટોડિયન્સ જ છો, એટલે ફંડિંગ આવ્યું એટલે જ કામ કરી શકો છો. એટલે એવું ભૂલમાં નહીં વિચારવાનું કે જો ફંડિંગ આવ્યું છે એટલે હાશ લેવી. જ્યાં સુધી ફંડિંગ નથી આવ્યું ત્યાં સુધી ઉલટાનું સારું, એટલીસ્ટ યુ આર નોટ આન્સરેબલ, ત્યારે પોતાની જાતને આન્સરેબલ છો, પછી બીજા 10 જણાને, પછી બીજા 10 જણાને પણ છો. યુ હેવ નેવર બીન ટુ રન? ના, આઈ હેવ નેવર બીન ટુ રન, ફર્સ્ટ ટાઈમ. ઇન્ફિનિટી રોડ ઉપરની સફર કેવી રહી તમારી? હાઉ વોઝ એક્સપિરિયન્સ? અનબિલીવેબલ. આવી વસ્તુ, આઈ મીન આટલા કલર ચેન્જીસ, આટલું ફ્લેટ હોરાઇઝન, આઈ મીન બપોરના ચલાવી, સાંજના ચલાવી, અનબિલીવેબલ. આટલું, આઈ મીન મેં એક જ સેમ ડ્રાઈવ 2 વાર કરી, બંને વાર જુદી જગ્યા લાગતી હતી. ગિવન અ ચોઈસ, આ જગ્યા ડેફિનેટલી વન્સ અ યર ઇઝ અ ગિવન, આઈ મીન, કારણ કે વેધર ટુ વેધર ફરક છે. સો દેટ્સ ધ રીઝન આઈ કમ ટુ કચ્છ એવરી યર સિન્સ 2018, અને આઈ ઓલવેઝ કોલ ઇટ અ મેજિકલ પ્લેસ. હા, ધ ડ્રાઈવ ઇઝ અનબિલીવેબલ, આઈ મીન જેણે પણ નથી કરી ધેર મિસિંગ આઉટ ઓન સમથિંગ. મને હવે ખબર પડી, કારણ કે એકવાર મેં જોઈ લીધું છે. પરફેક્ટ. સો આઈ થિંક નેક્સ્ટ મીડિયા ડ્રાઈવ પણ આપણે અહીંયા જ રાખીશું ને? 100%. જો ચાન્સ મળ્યો તો યસ, લેટ્સ ટ્રાય ટુ ડુ ઇટ ઓન ફૂલ મૂન, સો આઈ કેન ઓલસો મેક યુ સી ધ બ્યુટી ઓફ વ્હાઈટ રન એટ નાઈટ. પરફેક્ટ. ઓલ રાઈટ, સો ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ, અને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. કીપ ઇન્સ્પાયરિંગ પીપલ, સ્પેશિયલી એન્જિનિયર્સ. થેન્ક યુ. Thank you.